બરોબર આ કર્ક લગ્ન જે છે એ લગ્ન જીવનને નિરસ બનાવવામાં લગ્ન જીવનને નિસહાય બનાવવામાં લગ્ન જીવનને દુખી કરવામાં એનો બહુ મોટો ફાળો છે। આપણે મુરારી બાપુની કથા એટેન્ડ કરતા હોઈએ છીએ ત્યારે ભગવાન રામની બાયોગ્રાફી વિશે ઘણું બધું જાણવાની કોશિશ કરીએ છીએ, એમના સંસ્કાર મર્યાદા પુરુષોત્તમ તરીકે આપણા જીવનમાં ઉતારવાની કરતા હોઈએ છીએ, પણ કોઈએ એવી જાણવાની કોશિશ કરી કે સ્વયં ભગવાન રામનું પણ કર્ક લગ્ન હતું? એટલે આ કર્ક લગ્નની કુંડળી છે, અહીં બેઠેલામાંથી કોઈની પણ હોય તો નંગભંગ પહેરવાની જરૂર નથી, વિધિઓ કરવાની જરૂર નથી, કરાવવાની જરૂર નથી, કોઈ છેતરપિંડીમાં આવવાની જરૂર નથી, પણ આવી જો કોઈ કર્ક લગ્નની કુંડળી હોય તો ચેતી જજો। મોટાભાગે મારું સંશોધન એવું કહે છે કે કર્ક લગ્નના જાતકો લગ્ન જીવનમાં દુઃખી હોય છે। એના કેટલાક ઉદાહરણ, જેમ મેં ભગવાન રામની વાત કરી, એમને 36માંથી 36 ગુણ મળતા હતા, જ્યોતિષ જિજ્ઞાસુઓને કદાચ ખબર હશે આ વાતની। એવી રીતના હોલિવૂડની એક એક્ટ્રેસ હતી એલિઝાબેથ ટેલર, એનું પણ કર્ક લગ્ન હતું, એ તો લગ્ને લગ્ને કુંવારી રહેતી હતી, કેટલાય લગ્નો કર્યા પણ દરેક લગ્ને કુંવારી, એનું કારણ પણ એનું કર્ક લગ્ન હતું। આપણી પાર્લામેન્ટની સભ્ય છે રેખા, એનું પણ તમને ખબર છે 3-1 વખત લગ્ન થયા છે ગુપ્તા સાથે, વિનોદ મહેરા સાથે, તો પણ એને પ્રોબ્લેમ કંઈ ને કંઈ કર્ક લગ્નના કારણે રહેલો છે। રવિન્દ્રનાથ ટાગોરની શિષ્ય અમૃતા પ્રીતમ, એ તો બિચારી કુંવારી જ છે, જ્યાં પણ લગ્નની વાત કરવા જાય ત્યાં નિષ્ફળ જાય છે, એનું પણ કર્ક લગ્ન છે। આમિર ખાનને પણ દ્વિલગ્ન યોગ થયેલો, જોકે તેના માટે આનંદની વાત છે, હું એ ઈચ્છુક મારું કર્ક લગ્ન હોય, સોરી। તો હવે બીજા આપણે આગળ વધીએ, નેક્સ્ટ ભગવાન શ્રી રામની કુંડળી છે। મેં કર્ક લગ્નની ચર્ચા તો કરી તમારી સમક્ષ, પણ આમાં એવી કોઈ બીજી ખાસિયત પણ છે કે જે જ્યોતિષના સિદ્ધાંતોને અનુસરે છે અને લગ્ન જીવનનો બગાડ ઉભો કરે છે। એની વન હુ નોઝ ધ એસ્ટ્રોલોજી એન્ડ કેન ગાઈડ મી ઓ હિયર, છે કોઈ ખાસિયત આની અંદર? કર્કનો ગુરુ કોણ બોલ્યું? ગુડ, કોંગ્રેચ્યુલેશન્સ, યુ આર અબાઉટ ટુ એસ્ટ્રોલોજી, યુ આર વેરી ક્લોઝ ટુ એસ્ટ્રોલોજી। શું નામ તમારું? વશિષ્ઠ આચાર્ય, મને ખબર છે નામ, જ્યોતિષી તરીકે નથી બોલતો, આઈ નો યુ આર વશિષ્ઠ આચાર્ય, તો વશિષ્ઠભાઈ તમને અભિનંદન। બીજું તમારું નામ શું? અમિત ત્રિવેદી, મારો પણ શનિ ઉંચનો છે અને સૂર્ય પણ ઉંચનો છે, પણ મારા જીવનમાં કોઈ ધોબી આવ્યો નથી, થેન્ક્સ ટુ ધોબી। શુક્ર કેતુ, શુક્ર રાહુ સાથે હું સંમત છું, એનું હમણાં સંશોધન આપીશ, શુક્ર કેતુ પણ હોઈ શકે, પણ આપણો એક બીજો સિદ્ધાંત છે, આ જુઓ, કર્ક લગ્નની વાત કરી અને કર્કનો ગુરુ પણ અહીં છે। મારી પાસે કર્કના ગુરુની કુંડળીઓ લઈને જ્યારે જાતકો આવે છે, હું એમને કોઈ પણ ઔપચારિકતા વગર સીધું સટ પૂછું છું કે તમારું લગ્ન જીવન કેવું, પતિ પત્ની સાથે આવ્યા હોય તે એકબીજાને સામું જોયા કરે આમ બાગાની જેમ, હા લોકો શું બોલો બોલો, હા
સારું જ છે ને, બોલ ને યાર, તું બોલ, સારું જ છે ને, તમે કહી દો ને, એમાં શું વાંધો છે, સારું જ છે ને આપણું લગ્ન જીવન. એટલે મને ખ્યાલ આવી જાય કે ભાઈ હવે કર્ક નું ગ્રુપ કામ કરે છે, વધારે હેરાન નથી કરવા. ના કામ પાસે બહાર જઈને માંડ માંડ પેલો દાંતી ઉપર પતંગ ચગેલો હોય ને એ પાસે બહાર જઈને તૂટી જશે, એનું માથાકૂટ ના કરું. પણ આ કર્ક નો ગુરુ એના માટે જવાબદાર ગ્રહ છે. તમે કદાચ જો ધ્યાનથી બધી કુંડળીઓ ઇતિહાસને તપાસ્યો હોય, બાયોગ્રાફી તપાસ્યું હોય, તો કર્કના ગુરુની અંદર ગૌતમ બુદ્ધ છે, ભગવાન રામની કુંડળી મૂકી છે, ઇન્દિરા ગાંધીનું પણ તમને ખબર છે, સોનિયા ગાંધી છે, ડિમ્પલ કાપડિયા છે, આદિગુરુ શંકરાચાર્યનું પણ તમે ધ્યાનથી જોજો. આદિગુરુ શંકરાચાર્યની કુંડળી તમે ધ્યાનથી જોજો. જોઈ લીજું કોઈએ આ બધી કુંડળીઓ, હું જે નામ બોલ્યો જોઈ લીજે. આમ જ્યોતિષીઓ આશીષભાઈને તમે બધું આ નિરીક્ષણ કરતા રહેજો, આ બધું સંશોધનમાં ખૂબ કામ લાગશે, બરોબર ને? એટલે કર્કનો ગુરુ વાળા પણ આવે, જયારે પતિ એકલો આવે તો કહી દે દર્દીને કે મારું બહેરું ખૂબ હેરાન કરે છે, પત્ની એકલી આવે તો કહી દે કે મારો ધણી મને હેરાન કરે છે, પણ બે ભેગા થાય ને ત્યારે કર્કના ગુરુનું ના ચાલે. ભલે અંદર અંદર મોટા પાયે વિશ્વયુદ્ધ કરતા હોય તો પણ ના ચાલે. આ કેમેરાના કારણે મને લાગે છે કે આઈ કેનોટ સી ઓલ ઓફ યુ. પ્લીઝ જે લોકો કેમેરાની પાછળ છે આમ આવી જાઓ, એ લાઈનમાં આ બાજુ આવતા રહો બધા. જે લોકો કેમેરાની લાઈનમાં પાછળ બેઠા છે એ લોકો જગ્યા શોધીને એવી રીતના આવી જાઓ કે આઈ કેન સી ઓલ ઓફ ધેમ. પછીના સંશોધન તરફ આગળ વધીએ. નેક્સ્ટ, નીચે લખેલું જ છે, વાંચી શકાય છે, વાંચી શકો છો? નથી વંચાતું, ઊભા થવું પડે છે એમ. ચલો કહી દઉં, આ કુંડળીની એક ખાસિયત છે, ખામી છે, વિશેષતા છે પણ વિસંવાદિતતા છે. કેન્દ્ર સ્થાનમાં ક્રૂર ગ્રહો છે, જુઓ સૂર્ય એક, કેતુ બે, પ્લુટો ત્રણ, ના જુઓ અહીંયા આશીષ સ્ટેન્ડ અપ, સમજાવો તમે શું કહેવા માંગે છે આ કુંડળી. મૂળ આ ત્રીજો સિદ્ધાંત આપણો છે, એ પણ આવે છે હમણાં. પણ આ કુંડળીમાં અત્યારે હાલ એક્ઝામ્પલ કેસ તરીકે લઈએ, સેમ્પલ કેસ તરીકે લઈએ, તો કેન્દ્રમાં ક્રૂર ગ્રહોની હાજરી, રાહુ, શનિ, મંગળ, સૂર્ય, કેતુ, પ્લુટો, આટલા બધા ગ્રહોની હાજરી લગ્ન જીવનમાં બગાડ ઊભો કરે છે. જો તમારામાંથી પણ આગળના બે સિદ્ધાંત, એક કર્ક લગ્ન, બીજો કર્કનો ગુરુ, અને ત્રીજું આ કેન્દ્ર સ્થાનમાં ક્રૂર ગ્રહોની હાજરી, એ એનો પુરાવો છે કે આવી કુંડળી જ્યારે ઘરની અંદર કોઈ મેચ મેકિંગ માટે આવે તો એમાં કોઈ પણ જાતની કોમ્પ્રોમાઇઝ કરતા નહીં, તો છેવટે છૂટા પડવાનો વારો આવી શકે છે. હવે મારી આસિસ્ટન્ટ શ્રદ્ધા છે જાની, એ કંઈ પણ કેન્દ્રના 12 સ્થાનો વિશે કહેવા માગે છે, પછી હું આગળ લઉં છું પાછું. જે લોકો જ્યોતિષ નથી જાણતા એ લોકોને કદાચ કુંડલીમાં કયું સ્થાન, કયું હાઉસ કહેવાય એ ખ્યાલ નહીં હોય, તો એ બેઝિક હું એકવાર બતાવી દઉં. તો એમને કેન્દ્ર સ્થાન શું છે કે કયું હાઉસ, સાતમું સ્થાન જે લગ્ન જીવનનું સ્થાન છે એ ખ્યાલ નહીં હોય. તો બેઝિકલી આ કુંડલીમાં 12 ખાના છે. પહેલું જે લગ્ન લખ્યું છે
કુંડલીનું લગ્ન સ્થાન સ્વસ્થાન કહેવાય, પહેલું, પછી ઘડિયાળના કાંટાની જેમ આ બીજું સ્થાન છે, ભલે લખ્યું છે 7 નંબર, આ પ્રથમ સ્થાન, આ બીજું સ્થાન, આ ત્રીજું સ્થાન, ચોથું સ્થાન. દરેક સ્થાન પરથી અલગ અલગ વસ્તુઓ જોવામાં આવે છે. ચોથા સ્થાન પછી પાંચમું સ્થાન, છઠ્ઠું સ્થાન, સાતમું સ્થાન, જેની અત્યારે આપણે ચર્ચા કરીએ છીએ, લગ્ન જીવનનું સ્થાન, આઠમું સ્થાન, નવમું સ્થાન, દસમું સ્થાન, અગિયારમું અને બારમું. તો આ રીતે 12 સ્થાન હોય છે, 12 હાઉસીસ હોય છે કુંડલીમાં. એમાંથી કેન્દ્ર સ્થાન જે તમે સ્ક્વેર જોઈ શકો છો, 1, 2, 3, 4, આ 4 જે સ્થાન છે એ કેન્દ્ર સ્થાન કહેવાય છે. એટલે જે લોકોને ખ્યાલ ના હોય કેન્દ્ર સ્થાન શું છે, તો આ મિડલના 4 હાઉસ છે એ કેન્દ્ર સ્થાન છે. એ સિવાય આમાં જો કદાચ ચર્ચા આવે તો ત્રિકોણ સ્થાન, એટલે 1, 2 અને 3 આ ત્રિકોણ સ્થાન કહેવાય. તો એ તે કુંડલીના અલગ અલગ હાઉસ હોય છે. દરેક હાઉસમાંથી અલગ અલગ બાબતો જોવામાં આવતી હોય છે. આપણે અત્યારે જે સેમિનાર છે જેના વિશેનું, એ લગ્ન જીવન છે, એના માટે મુખ્ય આ સ્થાન જોવાય, બીજા બધા પરિબળો પણ જોવાય છે, પણ આ 7મું સ્થાન છે. આપણે કાઉન્ટ કરીએ તો 1, 2, 3, 4, 5, 6, 7 અને એ રીતે હાઉસીસ હોય છે. સર, તમે હવે આગળ. જ્યોતિષ શાસ્ત્રમાં તમારી શ્રદ્ધામાં ખૂબ વધારો થયો હશે, કારણ કે હમણાં શ્રદ્ધાબેન કંઈક સમજાવી ગયા એમ તમને. પછી આપણે પ્રશ્નાવલી પણ કરીએ જ છીએ, કોઈને કંઈ જાણવું હોય, કંઈક કંઈ કહેવું હોય, નવી વાત હોય, બટ નો વન ઇઝ અલાઉડ ટુ પર્સનલાઇઝ હિઝ હોરોસ્કોપ, નો વન ઇઝ પરમિટેડ ટુ આસ્ક અબાઉટ હિઝ પર્સનલ હોરોસ્કોપ. વ્યક્તિગત કશું નહીં, જનરલ કંઈક જાણવું હોય તો, એ પણ કોઈપણ જાતના પૂર્વગ્રહ વિના. કારણ કે ગ્રહોની આ મોટી તકલીફ જ આ છે કે પૂર્વગ્રહ લોકોનો વધારે છે, એટલે ગ્રહો વધારે બિચારા બદનામ થઈ ચૂક્યા છે. વાસ્તવમાં હું મારા બધા, તમે આ પુસ્તક બહારથી લેશો અગર, તો જેની પાસે મારા પુસ્તક હોય, અગર તો આગળ મારા સેમિનાર એટેન્ડ કર્યા હોય, તો એ લોકોને સારી રીતના ખ્યાલ હશે કે હું કોઈપણ ગ્રહ માટે પૂર્વગ્રહ રાખતો નથી. કારણ કે પૂર્વગ્રહ એ સૌથી ખરાબ ગ્રહ છે, એ માનવ માનવ વચ્ચેનો હોય, માનવ પ્રાણીઓ વચ્ચેનો હોય, પતિ પત્ની વચ્ચેનો હોય. આજે આપણે પતિ પત્નીના પૂર્વગ્રહની વાત કરીએ છીએ, એટલે આગળ વધીએ. લેટ અસ મૂવ ટુ અવર નેક્સ્ટ સેશન. જેમ હમણાં શ્રદ્ધાબેને સમજાવ્યું કે 7મું સ્થાન બહુ સરળતાથી સમજ પડે એવું છે, કારણ 7નો આંકડો લખેલો છે. આ પતિ માટે પત્નીનું અને પત્ની માટે પતિનું સ્થાન છે, એટલે આ સ્થાનની અંદર જ્યારે ક્રૂર ગ્રહો બિરાજે, એટલે શનિ, મંગળ, રાહુ, પ્લુટો, આ જો આટલા બધા ગ્રહો આ સ્થાનની અંદર છે, આમાંનો એકાદ ગ્રહ હોય તો પણ ચાલે, બે ગ્રહ હોય તો ચાલે, ત્રણ ગ્રહ હોય તો પણ ચાલે, અને 4 ગ્રહ હોય તો પણ ચાલે. જેટલા વધારે ખરાબ ગ્રહો એટલી તમારી મેરેજ લાઈફ વધારે દૂષિત. એટલે આ આપણા સેમિનારના સંશોધનના ભાગ સ્વરૂપે આ ચોથું સંશોધન છે કે જેની અંદર 7મા સ્થાનની અંદર ક્રૂર ગ્રહોની હાજરી, ક્યારેક છૂટાછેડા, ક્યારેક સામેના પાત્રને ભયાનક રોગ, કકડાટ, કંકાશ, બની શકે કે ઘણી વખત એવું બનતું હોય છે કે જ્યાં સુધી લગ્ન ન થયા હોય ત્યાં સુધી કહે છે કે હા, એબીસી કેટલી સરસ છોકરી હતી, અરે અમારા પોળની સંસ્કારીમાં સંસ્કારી છોકરી, આ વાણીમાં સંસ્કાર, વર્તનમાં સંસ્કાર, ચારિત્રમાં સંસ્કાર, અભ્યાસમાં આગળ પડતી, નમ્ર, એટીટ્યુડ એપ્ટિટ્યુડ બહુ ગ્રેટ, પણ પરણ્યા પછી એનું આખું સ્વરૂપ બદલાઈ જાય. પોળમાંથી ત્યારે કોયલ જેવી લાગતી હોય અને પરણી જાય ત્યારે કાગડા જેવી થઈ જાય, કર્કશા. તો આ પાત્રોને કર્કશા, અગર કર્કશ બનાવનારું સ્થાન પણ આ 7મું છે, જ્યાં શનિ, મંગળ, રાહુ, પ્લુટો જેવા ક્રૂર ગ્રહોની હાજરી હોય તો લગ્ન જીવનમાં મોટા પાયે તકલીફો ઊભી કરનારો આ ગ્રહયોગ છે. જે જ્યોતિષના જાણકારો છે એમની પાસે આવી કુંડળીઓ આવતી રહેતી હશે. આવે છે ને? બહુ આવે ને? તમારે તો મજા પડતી હશે પછી.
મારી મોટી તકલીફ એ છે કે મારી પાસે કોઈ આવે, મને ખબર પડે કે ભાઈ દુઃખી છે, સંશોધનનો ભાગ આપું અને મારો પોતાનો ઉપાય આપું કે એમાં પૈસા ખર્ચવાના હોય નહીં, તો પછી હું મારા ખિસ્સા તરફ ખાલી ખમ હોય. પણ જે ખરેખર જ્યોતિષીઓ ખરેખર પ્રેક્ટિસ કરતા હોય છે, નંગો પહેરાવાની વાત હોય, સોરી આઈ ડોન્ટ કન્ડેમ, આઈ ડોન્ટ ડિનાઉન્સ એનીબડી, હું કોઈની અગેન્સ્ટમાં નથી, કરતા રહો, આરામ કરો, મસ્ત રહો, આબાદ રહો, લેર કરો, કોઈ ચિંતા ના કરશો, તમે તમારી રીતે બધું કરતા રહેજો, પણ હું જે કરવા માગું છું કરતો રહીશ, બિકોઝ એથિકલી આઈ એમ એટેચ ટુ સર્ટેન પ્રિન્સિપલ્સ કે જેમાં હું નથી માનતો, એટલે હું એને વળગી રહેવા, તમે તમારી રીતે વળગી રહેજો, જે બતાવવા એને ના વળગતા, પણ જે ગ્રહોની વાત છે, નંગોની વાત છે, રેમેડીઝની વાત છે, તમે કરતા હોય એમ કરતા રહેજો. હવે આપણે આના પછી આગળ વધીએ. હવે શું, જે લોકો જ્યોતિષ નથી જાણતા એના માટે આગ્રહ કેસ છે. આ શું, સાતમા સ્થાનનો માલિક વકરી હોય, વકરી એટલે ખબર છે ને, સામાન્ય રીતે ખબર, સીધો નથી એ વકરી, ઊંધો એ તો ખબર પડે ને કે ના પડે, એટલું તો ધ્યાનમાં આવે ને કે આ શબ્દોમાં પણ કઈ ગૂંચ છે. લગ્ન જીવન જીવી જે સીધો નથી એ વક્ર છે, અને જે વક્ર નથી એ સીધો છે, બરોબર ને? તો સાતમું સ્થાન એ કોને લગતું સ્થાન છે? જ્યોતિષી વાત કરીએ, જ્યોતિષી કોણ, સાતમું સ્થાન શેને લગતું છે? એની વાત